ચલો બેટા આ બધાને જય શ્રી કૃષ્ણ બધા ભણવા બેસી ગયા ને સરસ હવે ચાર ભણાવે છે ત્યારે આપણે પહેલા અમે યાદ કરવાના ભગવાનજી બરાબર પહેલા પ્રાર્થના કરીશું પછી બાળ ગીત ગાઈશું બરાબર ને પછી થોડું ભણીશું તો બધાએ પ્રાર્થના જરૂર જે કહે છે તમને તમે પ્રાર્થના કરો ત્યારે હાથ જોડવાના અને આખો મન કરવાનું બરાબર બધાએ ટીચર જે રીતે હાથ જોડી પ્રાર્થના કરાવે છે એ રીતે તમારે પણ હાથ જોડી આંખો બંધ કરે ટીચર બોલાવે પ્રાર્થના એ પ્રમાણે તમારે બોલવાની હે સરસ્વતી દેવી તું છે અમારી વિદ્યાની દેનારી અમને તો વિદ્યા સારી હે ગણપતિ દાદા અમારું રક્ષણ કરો જય શ્રી કૃષ્ણ બરાબર હવે આપણે શું બોલીશું પેલા ધૂન બોલીશું ધૂન બોલીએ ત્યારે ટીચર જે અભિનય કરતા હોય બાળ ગીત ગાય ત્યારે ધૂન એ પ્રમાણે તમારે પણ ઘરે મમ્મી પપ્પા જોડે ગાવાનું બોલવાનું બરાબર એટલે તમને તૈયાર પણ થઈ જાય અને ગાતા પણ આવો Thank you.
તમારે બધાએ ઘરે ગાવાનું બરાબર ટીચર અહીંયા તમારી જોડે જે રીતે ગાય છે એ રીતે ઘરે ભાઈ બહેન હોય તમારી બહેનપણી હોય ભાઈ બંધ હોય પછી દાદા હોય એની જોડે ટીચર અહીંયા જે તમને શીખવાડે છે એવું બધું તમારે ઘરે તૈયાર કરવાનું ગાવાનું બરાબર હવે આપણે થોડું ભણવાનું ચિત્ર દોર્યું હોય ઘરનું દોર્યું હોય છત્રી દોર્યું હોય ખલ દોર્યું હોય ગણપતિ દોર્યા હોય કમળ દોર્યું હોય તો હવે તમને જાતે ખબર પડવી જોઈએ કે આ મૂળાક્ષર
કમળનો ક. શું લખીશું? કમળનો ક. આ સેનું ચિત્ર છે જોવાનું. પછી આ જે ખાના આપ્યા છે એમાં જાતે હવે તમારે લખતા શીખવાનું છે. ચિત્ર જોવું તો કયો મૂળાક્ષર લખીશું અહીંયા જો બોલો તો. આ સેનું ચિત્ર છે મ કમળ બરાબર. તો આપણે અહીંયા કયો મૂળાક્ષર લખીશું? ક. શું લખીશું? ક. કમળનો ક. શું લખીશું? ક. કમળનો ક. ટીચર બોલે છે એ રીતે તમારે લખવાનું છે. ક. કમળનો ક. ક. કમળનો ક. કેવી રીતે લખવાનું? બોલીને ચિત્ર ઓળખવાનું અને પછી મૂળાક્ષર લખવાનું. શું લખીશું? ક. કમળનો ક. આ તેનું ચિત્ર છે કમળનું. કયો મૂળાક્ષર આવશે? ક. કમળનો ક. ક. કમળ. ખ્યાલ આવી ગયો? ચિત્ર ઓળખવાનું છે તમારે અને પછી લખવાનું છે બરાબર. હવે ક પછી શેનું ચિત્ર છે જો કદલું બરાબર. તો અહીંયા આપણે શું લખીશું? કયો મૂળાક્ષર લખીશું? ખલનો ખ. શું લખીશું? ખલનો ખ. કેવી રીતે લખવાનું? બોલીને ખ. ખલનો ખ. ખ. ખલનો ખ. શું લખીશું? ખ. ખલનો ખ. આ રીતે બોલીને બધાએ લખવાનું. ચિત્ર ઓળખવાનું ને પછી લખવાનું. ખ. ખલનો ખ. કયો આવશે અહીંયા? ખલનો ખ બરાબર. હવે આગળ આગળ શેનું ચિત્ર જોયું છે ટીચરે? અહીંયા ક ખ. આ શું છે? ગણપતિ દાદા. શું છે? ગણપતિ દાદા બરાબર. તો આપણે અહીંયા કયો મૂળાક્ષર લખવાનું છે બોલો તો. શું દોરીશું? ઉંગ બરાબર. હવે આ અમે ઓળખી ગયા ચિત્ર એ ગણપતિ દાદા છે. તો કયો મૂળાક્ષર લખીશું? ક. કયો લખીશું? ગ. ગણપતિ નો ગ. ગ. ગણપતિ નો ગ. આવી રીતે બોલીને લખવાનું છે. ગ. ગણપતિ નો ગ. ગ. ગણપતિ નો ગ. અહીંયા બધા ચિત્ર આપેલા છે પણ તમારે ચિત્ર ઓળખીને એ જે મૂળાક્ષર છે એ બોલીને લખવાનું બરાબર. ગ. ગણપતિ નો ગ. શું લખાય? ગ. ગણપતિનો ગ. આ રીતે બોલીને લખવાનું. હવે આગળ જો શેનું ચિત્ર છે જો તો અવસરસ છે ને તમારે ઘર. તો આપણે અહીંયા કયો મૂળાક્ષર આવશે? કયો લખીશું? ઘરનો ઘ બરાબર. તમને ચિત્ર તો તમે ઓળખી જાઓ કે ઘરનું છે પણ મૂળાક્ષર શું આવશે? ઘ. તો શું લખીશું? ઘ. ઘરનો ઘ. ઘ. ઘરનો ઘ. આવી રીતે બધા ખાનામાં તમારે બોલીને જ લખવાનું છે. ચિત્ર ઓળખવાનું અને મૂળાક્ષર જાતે હવે ખાનામાં લખવાનું. તો શું લખીશું? ઘ. ઘરનો ઘ. ઘ. ઘરનો ઘ. ઘ. ઘરનો બરાબર. હવે આગળ હવે શું લખીશું? અહીંયા જો આ કયું ચિત્ર છે ઓળખી જાવ તો જો બરાબર. હા ચકલી. તો શું લખીશું? અહીંયા કયો મૂળાક્ષર આવશે? ચ. શું આવશે? ચ. ચકલીનો ચ. ચ. ચકલીનો ચ. ચ. ચકલીનો ચ.
લખી દેવાનું. છત્રીના જ પછી તેનું ચિત્ર છે જગનું. તો આપણે અહીંયા કયો જગ લખીશું? જ જગનો જ. શું લખીશું? જ જગનો જ. જ જગનો જ. તમારે ચિત્ર ઓળખવાનું છે અને પછી જાતે જે ખાના છે એમાં તમારે મૂળાક્ષર લખવાનો છે. બરાબર? બધાએ ઓળખી જવાનું ચિત્ર. કે ચલો આ ક છે તો કમળનું જ ક, ખ છે તો ખલનો ખ, ગ છે તો ગણપતિ દાદા, પછી ગ છે તો ઘરનો ગ. એવી રીતે ચિત્ર તમારે હવે જાતે ઓળખી જવાનું કે આ જ છે તો શું લખીશું? જગનો જ. જ જગનો જ. જ જગનો જ. શું લખીશું? જ જગનો જ. હવે એના પછી જો શું આવ્યું? જો તો જગના જા પછી શું આવ્યું? આ શું છે? કયું ચિત્ર છે? જગલાનું. તો અહીંયા શું લખીશું? જ જગલાનું જ. શું લખીશું? જ જગલાનું જ. જ જગલાનું જ. શું લખીશું? જ જગલાનું જ. જ જગલાનું જ. જ જગલાનું જ. શું લખીશું? જ જગલાનું જ. જ જગલાનું. ચિત્ર તમારે ઓળખી જવાનું છે. બરાબર? હવે આગળ જગલાના જ પછી પિક્ચર શું લખ્યું છે જો બરાબર જોવાનું. બરાબર ચિત્ર અને પછી તમને ખ્યાલ આવી જશે કે આ કેનું ચિત્ર છે. આ કેનું ચિત્ર છે? કપાળનું. અહીંયા શું લખીશું? ત કપાળનું. ત કપાળનું. શું લખીશું? ત ટપાળનું. શું લખાય? ત ટપાળનું. ત ટપાળનું. આવી રીતે લખવાનું ભૂલી બધાએ. ત ટપાળનું. ત ટપાળનું. શું લખાય? ત ટપાળનું. બરાબર? હવે આવી રીતે
સમાવેશતા હો અને તમને આપે આવી રીતે ચિત્ર અલગ અલગ ગણપતિ દોરે તો ગણપતિ દોરવા બરાબર બધા લખશો ને સરસ આવજો.